વેલકમ બેક. ગાંધીનગરના ટ્રેડ શોમાં ઈ લારી આકર્ષણનું કેન્દ્ર બની વડોદરાના યુવકે આકર્ષક ઈ લારી બનાવી છે. બે વર્ષની મહેનત બાદ આ યુવકે ઈ લારી બનાવી ચાર લોકોની ટીમે મળીને આખી ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં 500 કિલોગ્રામ જેટલું વજન ઉચકવાની સમર્થતા છે. એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિલોમીટર ચાલશે આ ઈ લારી. આ કોઈ ટ્રક કે કોઈ છોટા હાથી નથી, આ ગુજરાતના એક યુવાને બનાવેલી એક લારી છે કે જે ફેરિયાઓ વાપરતા હોય છે, પરંતુ એ દરેક ફેરિયાઓ ધક્કો મારીને તેને વાપરતા હોય છે. ગુજરાતના વડોદરાના આ યુવાને એક એવી ઈ લારી જે છે તે બનાવી છે કે જેના થકી આ મેન પાવર જે છે તે બચી શકે, જે ધક્કો મારીને લઈને જવું પડતું હોય છે તે પણ ના મારવો પડે. મારી સાથે આ લારી બનાવનાર જે ફાઉન્ડર છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. કેટલા સમયનો સંઘર્ષ અને સાથે કેવી રીતે વિચાર આવ્યો કે આ પ્રકારની એક લારી બનાવી છે અને એ પણ ઇલેક્ટ્રિક? મારું નામ હિરેન સોનાર છે. અમે એકચ્યુઅલી ઓબ્ઝર્વ કરતા હતા સોસાયટીમાં કે કઈ જગ્યા પર ઇનોવેશન નથી થયું, તો દરેક ટુ વ્હીલર થ્રી વ્હીલરમાં બધી જગ્યાએ ઇનોવેશન થયા છે, બટ સો ફાર હાથગાડી છે એમાં કોઈ પણ ટાઈપનું ઇનોવેશન થયું નથી. તો અમે એ માર્કેટને, એ વ્યક્તિ, એ લોકોની કેટેગરીને ટાર્ગેટ કરીને આ એક વ્હીકલ બનાવ્યું છે કે જે એમનો ડેલી લેબર ઓછો કરે, ધક્કો મારીને એમને આખો દિવસ તડકામાં ઊભા રહેતા હોય, એમના પગમાં દુખાવો થાય, લોંગ ટર્મમાં એમના બેકમાં ઇશ્યુઝ આવતા હોય. તો આ બધી પ્રોબ્લેમ એક ક્રોનિક પ્રોબ્લેમ છે અને દરેક વ્યક્તિના લાઈફમાં અમને એમના ઇન્ટરવ્યૂઝ લીધા છે અને એમણે આ પ્રોબ્લેમ્સ એમને દર્શાવી છે. અમને પછી એમની રિક્વાયરમેન્ટને સમજીને અમે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ કાર્ડ ઉપર કામ કરીએ છીએ કે પહેલાં અમે એક ગાડી બનાવી, પ્રોટોટાઇપ બનાવ્યું, પછી બીજો બનાવ્યું, અમારી ત્રીજી ગાડી છે કે જે અમે આ માર્કેટમાં લઈ જવા માટે તૈયાર છે. અને એકવારમાં ચાર્જિંગ કરતાં 50 કિલોમીટર ચાલી શકે છે. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ટાઈપનો વ્યાપારી હોય, એ મંડીમાંથી ભાજી લઈને આખો દિવસ માલ સામાન વેચી શકે એટલી એને રેન્જ મળી શકે. અને દેખાવમાં લારી છે પણ પૂરી ફોર વ્હીલરની ફેસિલિટી છે. આગળ એના હેડલાઇટ છે, હોર્ન છે, બ્રેક છે, રિવર્સ મોડ, ફોરવર્ડ મોડ, મોબાઈલ ચાર્જિંગથી લઈને દરેક પ્રકારની ફેસિલિટી એમાં આપવામાં આવી છે. બિલકુલ. મારા કેમેરામેન મનીષ છે કે જેને હું આખી આ લારી બતાવવાનું કહીશ કે હું જે સીટ ઉપર બેઠો છું એ ડ્રાઇવિંગ સીટ પર છું. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે આપવામાં આવી છે. આગળની લાઇટો જે છે તે પણ મૂકવામાં આવી છે. સાથે અહીંયા સાઇડલાઇટ પણ બતાવવામાં આવી છે કે તમે રસ્તા ઉપર જતા હોય ને કોઈ વાહનો આવતા હોય છે તો એ પણ પ્રકારની સુવિધા જે છે તે આપી છે. રાત્રિના સમયે જો ફેરિયાવાળા વ્યક્તિઓ જે છે તે પોતાનો ધંધો કરવા નીકળે તો એની માટે ટેબલ પર પણ જે છે તે લાઇટ મૂકવામાં આવી છે. આ સાથે અલગ અલગ જે વસ્તુઓ જે છે તે મૂકવામાં આવી છે, એક્સેલેટર, હોર્નની સાથે સાથે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ પણ જે છે તે આ ઈ લારીની અંદર મૂકવામાં આવ્યા છે કે જેથી ફેરિયાઓ જે છે તે પોતાનો ધંધો આરામથી કરી શકે. ફેરિયાઓનો જે વિચાર જે છે કે તેમને આખા દિવસની જે મહેનત હતી એ મહેનત થોડી ઓછી થાય તેના પાછળ, અને એમએસએમઈનો સાથે રહીને આ જે કામગીરી જે છે તે કરી છે ને, જેને લઈને વડોદરાના આ ચાર યુવાનોએ સાથે મળીને 1.5 થી 2 વર્ષનો સંઘર્ષ કર્યો અને સંઘર્ષ બાદ પોતાની સફળતા જે છે તે પામી ચૂક્યા છે. કેમેરા પર્સન મનીષની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.